લાંબા લાંબા સંવાદો દ્વારા પ્રશ્નો દ્વારા એ ખરેખર વિદુષક પાસે એનું નામ છે બોલાવડાવવા ઈચ્છે છે તમે જોયું કે પેલો પ્રશ્ન એવો પૂછ્યો કે આંબાના વૃક્ષો કઈ ઋતુની અંદર મહોરે છે ત્યારે જવાબ શું આપે છે વિદુષક કે ગ્રીષ્મ ઋતુમાં ત્યારે જેટ કહે છે ના આ જવાબ ખોટો છે ત્યારે વિદુષક કહે છે કે તો હું ચાર છે એને પૂછીને આવું એટલે ચારોદ તેને જવાબ દે કે મિત્ર વસંત સેનામાં આંબાના વૃક્ષો છે વસંત ઋતુમાં એ આંબાના વૃક્ષો છે મોહરી ઉઠે છે ત્યારે પાછો જઈને ચેટને કહે છે કે અરે અરે મૂર્ખ વસંત ઋતુમાં ત્યાર પછી ચેટ કે છે તો પછી હવે બીજો પ્રશ્ન પૂછું કે ખરેખર સુસમૃદ્ધ સમૃદ્ધ એવા ગામ જે હોય એની રક્ષા કોણ કરે છે તો ચારો લાભ વિદુષક છે એ શું જવાબ આપે છે કે ખરેખર સુસમૃદ્ધ એવા ગામો છે એની રક્ષા એ ગલીઓ કરે છે શેરીઓ કે ભલે એને વિચાર કરતો એનો જવાબ છે કે ગલીઓ એની રક્ષા કરે છે ત્યારે ચેટ છે એને ના પાડે છે એટલે ફરીવાર એ વિદુષક છે એ ચારો પૂછવા જાય છે કે સુસમૃદ્ધ એવા ગામની રક્ષા કોણ કરે છે ત્યારે જવાબ આપે છે કે સેના કે સેના છે એ સુસમૃદ્ધિવા ગામની રક્ષા કરે છે અને ત્યાર પછી પાઠ છે આપણે આગળ ભણવાનો છે કે ખરેખર ત્યાર પછી વસંત સેનાનું નામ કઈ રીતના બોલાવડાવે છે હવે જોઈએ આપણે શું કહે છે વિદુષક આવીને કે ચેટ વિદુષક અરે દાસ્યાહા પુત્ર અરે દાસી પુત્ર સેના ચેટઃ ચેટ શું કહે છે દ્વે અપી એકસ્મિન ક્રિત્વા શિઘ્રમ ભણ કે આ બંને એક એક કરીને જલ્દીથી બોલ એકસ્મિન કૃત્વા દ્વે એકમીન દ્વે એટલે બે અપી કૃત્વા કૃત્મ ભણ શીઘ્રંભણ એટલે ઝડપથી બોલ દ્વે અપી એકસ્મિન કૃત્વા આ બંને એક કરીને એટલે કે ભેગા કરીને ઝડપથી બોલ બે જવાબ જે છે ભેગા કરીને બોલ ત્યારે વિદુષક શક શું કહે છે સેના વસંતે કે બંને જવાબ પહેલા માં વસંત આવ્યું એમાં સેના આવ્યું એટલે કે છે સેના વસંતે ત્યારે ચેટ શું કે છે નનુ પરિવર્ત્યમ ભણ ખરેખર ફેરવીને બોલ પરિવર્ત્ય એટલે ફેરવીને બોલ વિદુષક કાયેન પરિવૃત્ય શરીરથી ફેરવીને સેના વસંતે ફેરવીને બોલ કીધું કે બંને જે શબ્દો તું બોલ્યો એ ફેરવીને બોલ તો વિદુષકે શું કર્યું પોતે ફરી ગયો અને પછી કે છે સેના વસંતે ત્યાર પછી ચેટે શું કીધું અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્ત્ય અરે મૂર્ખ પદ ફેરવ તારે ફરવાનું નથી જે તું શબ્દ બોલ્યો છે એ ફેરવીને બોલો ત્યાર પછી વિદુષક છે એ શું કે છે વિચિંત એટલે કે વિચારીને શું કહે છે વસંત સેના વસંત શબ્દ છે કે અરે મૂર્ખ બટુક પદે પરિવર્ત્ય અરે મૂર્ખ બટુક પદ ફેરવ તેને શું કર્યું વિદુષકે વિદુષક પાદવ પરિવર્ત્ય સેના વસંતે પગ ફેરવીને કે છે સેના વસંતે ત્યારે ફરી વાર પાછા ચેટી શું કીધું અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્તીય અરે મૂર્ખ પદ ફેરવ એટલે કે અક્ષરો ફેરવ ત્યારે ફરીવાર પાછો વિદુષક વિચિંત એટલે વિચારીને શું કહે છે વસંત સેના ત્યારે પછી ચેટ કે છે એશા સા આગતા આ તે આવી તમે બોલો ને વસંત સેના નામનું તો કયું એટલે કે છે આ તે આવી તું જે નામ બોલો એ હવે આવી ત્યાર પછી જુઓ તદ યાવત આર્ય ચારુદત્તાય નિવેદયામી ત્યારે તો ચારુદત્તને જણાવું ઉપશ્રુત્ય એટલે કે ચારુદત્ત પાસે જઈને શું કહે છે ભો ચારુદત્ત ધનિક ત આગત અરે ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે શું કહે છે અહીંયા ધનિક ત લેણદાર આવ્યા છે ચારુદત્ત કુત અસ્મત કુલે ધનિક આપણા કુળ કુળમાં લેણદાર ક્યાંથી કુત અસ્મદ કુલે ધનિક આપણા કુળમાં લેણદાર ક્યાંથી ત્યારે વિદુષક શું જવાબ આપે છે કે યદી કુલે નાસ્તી તત દ્વારે અસ્તિ જો કુળમાં નથી તો બારણે ઊભા છે એશા વસંત સેના આગતા આ વસંત સેના આવી છે શું કહે છે કે જો કુળમાં નથી તો બારણે છે આ વસંત સેના આવી છે ત્યાર પછી ચારો દુકે છે વયસ્ય મિત્ર કિમ મામ પ્રતારય મને શા માટે છેતરે છે પ્રતાર પ્રતારય શબ્દનો અર્થ થાય છે છેતરે છે મિત્ર મને શા માટે છેતરે છે વિદુષક વચને ન પ્રત્ય છે એનમ એનામ કુંભીલકમ પૃચ્છ જો મારા વચનમાં વિશ્વાસ નથી તો આ કુંભીલકને પૂછો અરે દાસિયા પુત્ર કુંભીલક અરે દાસી પુત્ર કુંભીલક મારા વચનમાં વિશ્વાસ ન હોય તો આ કુંભીલક છે એને પૂછો કે અરે કુંભીલક દાસી પુત્ર કુંભીલક ઉપસર્પ એટલે પાસે આવો પછી ચેટ નજીક આવે છે અને શું કહે છે ચેટ ઉપસર્પ્રુત

સહર્ષમ એટલે કે હર્ષ સાથે આનંદ સાથે ભદ્ર એટલે કે ભાઈ ન કદાચિત પ્રિયવચનમ નિષ્ફળિકૃતમ મયા પ્રિયવચન મેં કદાપી નિષ્ફળ કર્યું નથી મનને ગમતું હોય એવું કોઈક બોલે ત્યારે કોઈ દિવસ મેં નિષ્ફળ કર્યું નથી અને કંઈક ને કંઈક ઇનામ આપ્યું છે એટલે કે છે કે ન કદાચિત પ્રિયવચનમ નિષ્ફળિકૃતમ મયા મેં કોઈ દિવસ પ્રિય વચન નિષ્ફળ કર્યું નથી તત ગૃહ્યતામ પારિતોષિકમ તેથી ઇનામ લો પારિતોષિકમ એટલે ઇનામ તદ ગૃહ્યતામ એટલે આ ઇનામ છે એનો સ્વીકાર કરો ઈતી ઉત્તરીયમ પ્રયચ્છતિ એમ કહીને ઉપકરણો આપે છે ચેટહ ગૃહિત્વા પ્રણમ્ય સપરિતોષમ ઉપકરણનો લઈને પ્રણામ કરીને સંતોષથી શું કહે છે યાવત આર્યાય નિવેદયામી ત્યારે આર્યાને જણાવું છું ઈતિ નિષ્ક્રાંત નીકળી જાય છે ઉપકરણો એટલે જેને એને વસ્તુઓ ભેટમાં આપી બધી લઈને પ્રણામ કરીને સંતોષ અનુભવે છે અને ત્યાર પછી કે યાવત આર્યાય નિવેદયામી ત્યારે આર્યાને જણાવું છું એમ કહીને નીકળી જાય છે નિષ્ક્રાંત નીકળી જાય છે વિદુષો કહ ભોહો અપી જાનાસી કેમ શું કે છે આપ જાણો છો નિમિત્તમ ઈ દ્રશ્ય દૂર દિને આવા વરસાદના દિવસે શા માટે આવી ભોહો અપી જાનાસી શું અરે શું આપ જાણો છો કે નિમિત નિમિત્તમ ઈ દૂર દિને આગતિ ગતિ આવા વરસાદના દિવસે શા માટે આવી શું તમે જાણો છો કે આ વરસાદના આવા વરસાદના દિવસે શા માટે આવી ચારુદત શું કહે છે એને વયસ્ય ન સમ્યક અવધારયામી ભાઈ હું બરાબર સમજી શકતો નથી અવધારયામય શબ્દ છે કે ભાઈ હું બરાબર સમજી શકતો નથી કે અત્યારના સમયે એ શા માટે આવી હશે ન સમ્યક અવધારયામી એનો અર્થ આપણે શું કરવાનો છે સમજી શકતો નથી કે હું બરાબર સમજી શકતો નથી કે અત્યારના સમયે તે શા માટે આવી હશે ત્યાર પછી વિદુષક શું કહે છે વિદુષક મયા કે મને સમજાયું અલ્પમૂલ્યા રત્નાવલી બહુમૂલ્યમ સુવર્ણ ભાંડાકર ભાંડાકમ ઇતિ ન પરિતુષ્ઠા કે મને સમજાયું છે કે રત્નાવલી ઓછા મૂલ્યની છે સોનાના ઘરેણાં વધુ કિંમતી છે આગળ તમને પાઠની શરૂઆતમાં વાત કરી હતી કે સોનાની ઘરેણાઓની જે દાબડી છે એટલે કે ડબ્બો જે છે એ ચારું દૂધ પાસે વસ થઈને મૂકી ગયો હોય છે પરંતુ ચારુદત્તના ઘરેથી એ સોનાની વસ્તુઓનો ઘરેણાનો ડબ્બો છે ચોરા જાય છે એથી ચારુદત્ત છે પોતાની પત્નીની અમૂલ્ય રત્નોની માળા છે એ મોકલાવે છે તો ચારુદત્તનો જે મિત્ર છે વિદુષક એ શું કહે છે કે મને સમજાયું કે કદાચ તમે જે બહુમૂલ્ય રત્નોની માળા મોકલી છે એને ઓછી કિંમતી એના છે ઘરેણાની સામે એટલે કદાચ એ આવી હશે એટલે જુઓ અહીંયા શું કે છે કે મયા જ્ઞાતમ મને સમજાયું છે શું સમજાયું છે કે અલ્પ રત્નાવલી ઓછા મૂલ્યની રત્ન માળા બહુમૂલ્યામ સુવર્ણ ન પરિતુષ્ઠા કે સોનાના ઘરેણા વધુ કિંમતી હશે ન પરિતુષ્ઠા એમ સંતોષ ન પામેલી અપરમ યાચિતુમ આગતા બીજું માગવા આવી હશે હવે મને સમજાયું કે રત્નાવાળી રત્નોની માળા ઓછા મૂલ્યની છે અને સોનાના ઘરેણાનો દાબડો છે એ વધુ કિંમતી છે એમ સંતોષ ન પામેલી બીજું માગવા આવી છે ચારુદત્તઃ પરિતુષ્ટામ યાસ્યતી જો બીજું માગવા માટે આવી હોય તો પણ શું કહે છે પરિતુષ્ટામ યાસ્ય સંતુષ્ટ થઈને જશે મૃચ્છકટિકે પંચમ અંકે મૃચ્છકટિકના પાંચમા ભાગમાંથી એટલે કે જો એનો સોનાનો દાબડો છે એના કરતાં એને આપણે આપેલી બહુમૂલ્ય રત્નોની માળા છે ઓછી કિંમતી લાગી છે તો પણ જો એ બીજું આવી છે તો પણ કે છે કે પરિતુષ્ટા યાસ્ય એટલે સંતોષ પામીને જશે હવે તમે શીર્ષક સમજાણો ને પાઠનું શું શીર્ષક આપણે છે પરિતુષ્ટા યાસી એટલે સંતુષ્ટ થઈને જશે એટલે એનો અર્થ આપણે અહીંયા કરીએ છીએ કે જો તે બહુમૂલ્ય રત્નોની માળા એને ઓછી કિંમતી લાગી છે તો પણ બીજું માગવા આવી છે તો પણ એ સંતોષ પામીને જશે હવે આ પાઠની અંદર ખાસ જે શબ્દો થોડાક અટપટા છે ખાસ યાદ રાખવાના તુંબુરુ હોય એટલે તુંબરું ત્યાર પછી કુંભીલક અને ચેટ બંને એક જ છે પણ છતાં એક્ઝામની અંદર તમને પૂછાય કુંભીલક નામ તો આખા પાઠની અંદર કુંભીલક એવો શબ્દ મૂકી અને એ શું બોલે છે ક્યાંય આવતું નથી પરંતુ ચેટની બદલે કુંભિલક મૂકી અને તમને પૂછી શકીએ તો તમારે ખાસ યાદ રાખવાનું કે કુંભીલક અને ચેટ બંને એટલે વસ્તુઓ છે ખાસ યાદ રાખજો તમને જે છે જોડકા જોડવાની અંદર ખાસ આવા પ્રશ્નો છે પૂછાતા હોય છે ત્યાર પછી નદઅંતિમ શબ્દ આવ્યો તો એ શબ્દ શબ્દનો શું થાય અર્થ સંકાર કરતી સપ્ત છિદ્રિદ્રો વાળી અમુક શબ્દો છે યજ્ઞોપિત એટલે કે જનોય ખેંચીને એને બેસાડે છે પછી દયતા સહિત એનો અર્થ શું કે પત્ની સાથે તપસ્વી એટલે બિચારો પ્રેક્ષતે એટલે જુએ છે આવા બધા શબ્દો છે એ ખાસ યાદ રાખતા કયો ઉઠે છે આ પ્રશ્નો છે બહુ વાર ઘડીએ પૂછાતો જ હોય છે એક્ઝામની અંદર એટલે ખાસ એવા બધા અમુક અમુક પ્રશ્નો શબ્દાર્થ હોય તો ખાસ યાદ કરી લેવાના કારણ કે એક્ઝામની અંદર હોય જ એ ગમે તે રીતે પ્રશ્ન સ્વરૂપે હોય ખાલી જગ્યા સ્વરૂપ હોય વિકલ્પવાળી ખાલી છે ગયા ગમે ત્યાં પૂછાય પરિતુષ્ટા યસ્યતિ એટલે સંતોષ સંતુષ્ટ થઈને જશે ત્યાર પછી જો તમને અહીંયા નોંધ પણ આપેલી છે વિદુષકહ યજ્ઞો પવિત્રમ ત્યાર પછી ઇન્દ્રમ હહ કામુકહ કાકહ એટલે કે ઇન્દ્રના યજ્ઞો યજ્ઞનો લોભી કાગડો પુષ્કળ વરસાદ વરસે તે માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવામાં આવે છે આ યજ્ઞ ક્રિયાના ભાગરૂપે ઇન્દ્રના માનમાં વાંસના થાંભલા ઉપર શક્રધ્વજ નામની ચોરસ ધજા ચડાવવામાં આવે છે તે પછી તેની પૂજા કરાય છે આ પૂજા પ્રસંગે પુષ્કળ ભાત મૂકવામાં આવે છે આ ભાતને ખાવા માટે કાક લાલાયત રહે છે તેથી કાગડાને ઇન્દ્રમ હકામુક કહે છે એટલે એક બે માર્કની અંદર આવી નોંધ પૂછાય તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે ખરેખર આની અંદર શું લખવાનું હોય છે તો હવે તમે લખી શકો ને કે ઇન્દ્ર અહકામુકહ કાકહ એની અંદર ખરેખર શું હોય છે કે ઇન્દ્ર છે એને પ્રસન્ન કરવા માટે થઈને પુષ્કળ વરસાદ વરસા વરસે એ માટે થઈને યજ્ઞ કરવામાં આવે છે અને આ યજ્ઞ ક્રિયાના ભાગરૂપે માસના થાંભલા ઉપર શક્રધ્વજ નામની ચોરસ ધજા ચડાવવામાં આવે છે અને એની પૂજા કરાય છે ત્યાર પછી આ પ્રસંગે પુષ્કળ ભાત છે મૂકવામાં આવે છે અને આ ભાતને આરોગવા માટે થઈને કાગડાઓ છે ખૂબ લાલાયિત હોય છે લોભી હોય છે અને તેથી આ કાગડાને ચેટ છે શું કહે છે એટલે વિદુષકને કાગડાને ઉપમા ઉપમા આપીને કહે છે કે તું આ યજ્ઞ ના ભાત ખાવા માટે એ લોભી થઈ રહ્યો લાલાયત થઈ રહ્યું એમ કા 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 શા માટે કરે છે ત્યાર પછી યજ્ઞોપવિત્ર એ તમને નોંધ તરીકે બે માર્કમાં પૂછાય છે એની અંદર પણ તમે જુઓ યજ્ઞો પવિત્ર શબ્દોનો અર્થ થાય છે જનોય તે એક પ્રકારનું સૂત્ર એટલે કે દોરો હોય છે ત્રણ તર તાતણા ધરાવતા દોરાની ત્રણ શેરો ભેગી કરી તેમની મધ્યમાં બ્રહ્મ ગાંઠ બાંધવામાં આવતા જે આકારનું સૂત્ર તૈયાર થાય તેને યજ્ઞો પવિત્ર કહે છે જે બ્રાહ્મણો એ બાળક જે છે દસ ઓછામાં ઓછા દસ વર્ષ ઉપરનું થાય ત્યારે એટલે પુત્રને પુત્ર જ્યારે દસ વર્ષથી વધારે ઉંમરનો થાય ત્યારે એને જનોઈ જે છે એટલે કે યજ્ઞોવિત સંસ્કાર એને કરવામાં આવે છે એ જનોઈ કેવી હોય છે કે એના ત્રણ ત્રણ તાંત્રાવાળા દોરો હોય છે ત્રણ અસરો ભેગી કરી ત્રણેય દોરાઓ છે ભેગા કરી અને એની બ્રહ્મગાંઠ એ મંત્ર બોલીને ગાંઠ વાળવામાં આવે છે તેને આ એક પ્રકારનું એક સૂત્ર તૈયાર કરવામાં આવે છે તેને યજ્ઞોપવિત કહે છે તે ડાબા ખભા ઉપરથી ધ નાખવાની પછી બીજી બાજુ એટલે કઈ બાજુ ખભા ઉપર નાખવાની તો કે ડાબા ખભા ઉપર નાખવાની અને ત્યાર પછી હૃદયથી પ્રવેશ પસાર કરી અને જમણા હાથની નીચે કમર સુધીની લંબાઈ ધરાવે છે આ એક સાંસ્કૃતિક ચિહ્ન છે પરંપરા પ્રમાણે યજ્ઞયાગાદી ક્રિયાઓ તથા સંધ્યાવંદન જેવા કાર્યો યજ્ઞોવિત વગર સંપન્ન થઈ શકતા નથી બ્રાહ્મણોને ખાસ કે બ્રાહ્મણોએ જેને જનો સંસ્કાર યજ્ઞ હવનમાં બેસવાનું જ્યારે હોય જ્યારે પતિ પત્નીને બેસવાનું હોય ત્યારે પણ અથવા કોઈ પણ એવા હવન કરવાના હોય કે ત્યારે યજ્ઞ પવિત્ર એટલે કે જે જનેવું છે એ પહેરવી ફરજિયાત છે પછી એ એ યજ્ઞો છે હવન છે એ કરી શકે છે ઉપનયન સંસ્કાર પ્રસંગે માતા પિતાની ઉપસ્થિતિમાં ઉપનયન સંસ્કાર એટલે યજ્ઞોપેરિત સંસ્કાર છે તેની વાત છે કે ત્યારે માતા પિતાની ઉપસ્થિતિમાં ગુરુ કે આચાર્ય તેને ધારણ કરાવે છે એકવાર ધારણ કરેલું યજ્ઞોપેરિત આજીવન શરીર ઉપર ધારણ કરવાનું હોય છે અલબત્ત ઘસાઈને તૂટી જાય કે કોઈ કારણથી અપવિત્ર બને તો માણસ સ્વયં નવું ધારણ કરી શકે છે એકવાર સંસ્કાર થયા પછી જનેવું જે છે એ કાયમ પહેરવાની હોય છે અને કદાચ તૂટી જાય તો એ મંત્રો પાછા હોય ઉચ્ચારણ કરીને ફરીવાર શકાય ને દર દર કરી પૂનમ ના દિવસે પૂનમ એટલે પૂનમ તો આમ દર મહિને આવતી હોય છે પણ એ પૂનમ નહીં પણ નાળિયેરી પૂનમ જે છે આપણે રક્ષાબંધનની પૂનમ તે દિવસે એ મંત્રોચ્ચાર કરી અને દર વર્ષે એ નાળિયેરી પૂનમ ના દિવસે એ નવી જનેવું છે ધારણ કરવાની હોય છે ત્યાર પછી કે છે યજ્ઞોપવિતના ત્રણ તંતુઓમાં એક તંતુ ઋગ્વેદ બીજો તંતુ યજુર્વેદ અને ત્રીજો તંતુ સામવેદ અને મધ્યમાં બાંધવામાં આવતી ગાંઠમાં અથર્વવેદની ઉપસ્થિતિ છે એવી ભાવના કરાય છે એટલે જ્યારે પણ એ યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવે છે પુત્રને ત્યારે ખરેખર જે જનેઉના ત્રણ તાંતણા હોય છે ત્રણેય વેદ જે છે અને વચ્ચે મારવામાં આવતી ગાંઠ છે એ અથર્વવેદની ઉપસ્થિતિ ધરાવે છે આ મંત્રો બોલીને એ જન્મ જે છે એને પવિત્ર કરવામાં આવે છે એવી ભાવના કરાય છે કે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે પ્રત્યેક માણસ ઉપર ત્રણ ઋણ હોય છે જેમ કે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ આ ત્રણ ઋણને ઉતારવાનો મારે પ્રયત્ન કરવાનો છે એ વાતનું યોગનો પવિત્ર ત્રણ સૂત્રો માણસને સતત સ્મરણ કરાવે છે જન્મ જાત આપણે જ્યારે જન્મ થાય છે ત્યારથી જ આપણા ઉપર ત્રણ ઋણ હોય છે પહેલું તો ઋણ બીજું ઋષિ ઋણ અને ત્રીજું દેવ ઋણ ઈશ્વરે આપણને સરસ મજાનો માનસ અવતાર એ આપ્યો છે એટલે દેવ ઋણ આ ઋણ કઈ કઈ રીતના ઉતારવા એ આપણને પણ ખ્યાલ હોવો જોઈએ કે સારું ભણી ગણીને આપણે છે એ આપડા ગુરુનું ઋણ છે ઉતારીએ છીએ અને પિતૃ ઋણ એટલે આપડા પિતૃઓનું ઋણ જે છે એમને સાચવીએ એમની જે માન મર્યાદા હોય માન મોભ હોય એને આપણે આગળ ધપાવીએ સફળતા પ્રાપ્ત કરીએ એ ઋણ છે તો એ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ અને દેવ ઋણ હંમેશા બધાને મદદરૂપ થઈએ અને એકબીજાનું ધ્યાન રાખીએ ગરીબ લોકો હોય તો એની મદદ કરીએ હંમેશા છે ભર્યું જીવન જીવીએ એ ખરેખર શું કહેવાય દેવ ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ આપણે સારા સારામાં કર્મો કરીને ત્યાર પછી વિદુષક વિદુષક વિદૂષક એટલે મસ્કરી કરીને હાસ્ય પ્રગટાવું એક પાત્ર એ બે માર્કની અંદર નોંધ પૂછાય તો આપણે લખી કાઢવાનું બરાબર કે શું હોય છે ભોજન પ્રિય હોય છે બીકણ હોય છે લડાઈખોર અને તીખણ કરનાર હોય છે પોતાની વાણીથી વર્તનથી વેશથી અને ક્યારેક વિકૃત ચેષ્ટાઓથી સ્ટેજ ઉપર હાસ્ય ઉપજાવે છે વ્યક્તિ તરીકે બ્રાહ્મણ હોય છે માથે ચોટલી અને હાથમાં વાકોચૂકો દંડુકો અને વિચિત્ર વેશ તે એની નિશાની છે કેવા કપડાં પહેરેલા હોય છે કે રંગમંચ ઉપર પ્રગટ થતી થઈ કંઈક બોલે તે પહેલાં જ પ્રેક્ષક તેને ઓળખી કાઢે છે નાયકનો તે મિત્ર હોય છે ઘણું કરીને એની ભૂમિકા મૂર્ખતાપૂર્ણ હોય છે એ એવા કાર્યો કરે છે કે જેથી નાયકના કાર્યો પ્રત્યક્ષ રીતે બગડી જતા લાગે છે પણ છેટે એનાથી નાયકનું કાર્ય સુધરી જતું હોય છે અને સંસ્કૃત નાટકમાં તેની અનિવાર્ય ઉપસ્થિતિ હોય છે જેમ કોઈ પણ પિક્ચર હોય એની અંદર એકાદ તો એવું કોમેડી પાત્ર આવી જ જાય અને સર્કસની અંદર જોકરનું પાત્ર હોય એવી રીતના કે છે સંસ્કૃત નાટકોની અંદર વિદુષકનું પાત્ર છે ખૂબ મહત્વપૂર્ણ હોય છે પ્રસ્તુત મૃચ્છકટિકમાં વિદુષકનું નામ મૈત્રેય છે તે ચારુ દત્તનો મિત્ર છે પ્રસ્તુત પાઠમાં આવતા દ્રશ્યમાં તે મૂર્ખ માણસની જેમ વર્તે છે અને સરસ હાસ્ય ઉત્પન્ન કરે છે એ આપણે જોયું એકે બાકે વાડાવળા જવાબ આપે છે અને પછી હાસ્ય રસ ઉત્પન્ન કરે છે ત્યાર પછી જુઓ એક્ઝામ ની અંદર તમને બોર્ડ માં 20 માર્ક પ્રશ્ન નંબર 1 એ 20 માર્ક નો પૂછાતો હોય છે 20 માર્ક ની અંદર એ 15 માર્ક તો આવી વિકલ્પો વાળી ખાલી જગ્યાને ને એવું બધું હોય છે અને બીજા 5 માર્ક હોય એ પણ એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ ગુજરાતીમાં લખવાના હોય છે એટલે જો તમે વ્યવસ્થિત આપણે હવે તો ત્રીસ ટકા અભ્યાસક્રમ રદ થઈ ગયો છે એટલે જેટલો અભ્યાસક્રમ છે એ વ્યવસ્થિત તમે અનુવાદને બધું સમજીને યાદ કરશો તો તમને ખરેખર માર્ક તો રોકડા જ મળી જશે ખાસ બધાને યાદ દેવડાવવાનું કે વીસ માર્ક પહેલા પ્રશ્નની અંદર વીસ માર્ક લેવાય એટલે ખરેખર ખૂબ મોટી વસ્તુ કહેવાય બાકી તો બધાની અંદર તમે જો સારા અક્ષરે વ્યવસ્થિત નોંધને જોડકા જોડો ને યોગ્ય ક્રમમાં ગોઠવો ને એ બધું જ એ બધું આવડી જાય પણ ધીમે ધીમે તમે વ્યવસ્થિત આપણે જે લેક્ચરની અંદર જેટલા પાઠને બધું ચાલ્યું છે તો વ્યવસ્થિત તમે યાદ કરો અનુવાદ સમજીને પાકો કરો તો તમને કંઈ તકલીફ પડે નહીં હવે આપણે વિકલ્પવાળી ખાલી જગ્યા જે છે પહેલી એ જોઈએ કે એનો જવાબ ખરેખર શું આવે શું કે છે કુંભીલકહ કહ વર્તતે કુંભીલક કોણ છે કોણ છે કુંભીલક તો ચેટહ આવા જવાબ તો આવડે ક્યારે આવડે લેક્ચર ભયરો હોય વ્યવસ્થિત ધ્યાન આપવું હોય તો આવડે નહીંતર ફાફા મારવા મળે એક્ઝામની અંદર પણ કુંભીલક કહ વર્તતે કુંભીલક કોણ છે તો કે ચેટ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે કુંભીલક લોષ્ટ કહે કમ તાડઈ કુંભીલક છે એ માટીના ઢીફાથી કોને મારે છે તો કે વિદુષકમ એટલે વિદુષકને તો વિદુષકમ જવાબ આવશે ત્યાર પછી છે સહકાર હા ઇતિ કહ અર્થ સહકારા શબ્દ છે એનો અર્થ શું થાય છે શું થાય છે આમ્ર વૃક્ષ એટલે આંબાનું વૃક્ષ એવો થાય છે ત્યાર પછી છે ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ ઉત્તરીયમ કોને આપે છે તો કે કોણ આપે છે તો ચારુદત્ત એટલે ચારુદત્ત છે એ ઉત્તરીય આપે છે ત્યાર પછી છે વિદુષકમ તેન વિદુષકમ તેન રત્નાવલી કિદ્રશી આસિત વિદુષકે રત્નાવલી કોને આપી હતી કેવો વૃદ્ધુષકે જે આપેલી રત્નાવલી હતી એ કેવી હતી કિદ્રશી આસિત એટલે કેવી હતી તો કે અલ્પ મૂલ્યા એટલે ઓછા મૂલ્યવાળી હતી વિદૂષક શું કે છે વિદૂષકના મતથી રત્નાવલી જે છે એ કેવી હતી તો વિદૂષકના મતથી રત્નાવલી છે એ ઓછા મૂલ્યની હતી ખાસ યાદ રાખજો ક્યારેક ક્યારેક એવું થાય જવાબ તમને આવડતો હોય પ્રશ્ન શું છે એ પૂછ સમજાણું ન હોય

વિભક્તિ આવે ખાસ યાદ રાખજો કૃતય શબ્દ જ્યાં છે એની આગળ છઠ્ઠી વિભક્તિ આવે એટલે શું આવે વિદુષક પ્રયુક્ત ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વસંત ચારુદત્ત ગૃહમ કહ પ્રેશ વસંત સેના છે એને ચારુદત્તના ઘરે કોને મોકલ્યો હતો તો વસંત સેનયા ચારુદત્ત ચારુદત્તગૃહ ત્યાં ચેટ કુંભીલક ત્રીજો પ્રશ્ન છે કે ચેટેન વિદુષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન કહ ચેટે વિદુષકને પૂછેલો બીજો પ્રશ્ન કયો છે તો કે ચેટેન વિદુષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન એ શ્રી આ છે કે સુસમૃદ્ધાના ગ્રામ કારા કરો ત્યાર પછીનો પ્રશ્ન જો કે ચેતસ નામ કેમ વર્તતે ચેતસ નામ કુંભિલક વર્તતે કા પરતુષ્ટા યાસ્યતિ વસંતસેના સેના પરિતુષ્ટા યાસ્ય સભ સમજાવ અરે મૂર્ખ બટુક પદે પરિવર્ત્ય એની અંદર તમે જો પદ ફેરવીને બોલ પદ ફેરવ તો આની અંદર તમે સરસ મજાની નોંધ છે એ લખી શકો છો કે આ નાટ્યાંશ સમયથી લેવામાં આવેલો છે પછી મેં તમને વાત કરી એમ કે વસંત ને શું વસંત સેના શું મૂકી ગઈ હતી ચારોદૂત પાસે અને ચારોદૂત એને શું આપ્યું ને ત્યાર પછી એ કુંભીલક જે છે એટલે કે ચેટ બે માંથી કોઈ પણ નામ લખી શકો એ આવે છે અને માટીના ઢેફા મારે છે શું બધી વાતચીત આગળ ચાલે છે એ બધું તમે લખી શકો છો આની અંદર કે બે પ્રશ્નો પૂછે છે પ્રશ્નોના જવાબ જે આપે છે ચેટ પ્રશ્નો જે છે ચેટ પૂછે છે એના જવાબ વિદુષક જે આપે છે ત્યાર પછી એ પદ ફેરવીને બોલ અને ત્યારે પદ ફેરવવામાં કેવી મજાક થાય છે એ બધું તમારે આની અંદર લખવાનું છે ત્યાર પછી બીજું જે છે કે ભો ચારુદત્ત ધનિકહ ત આગતઃ એ ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે ધનિક શબ્દ છે યાદ રાખવાનો ખાસ એનો અર્થ શું થાય છે એ લેણદાર એ તમારા લેણદાર આવ્યા છે એની અંદર પણ તમે ખરેખર લખી શકો છો કે આભૂષણોની દાબડી છે ચોરાઈ ગઈ છે બધું એ પેરાગ્રાફ ની અંદર ફરજિયાત ગમે તે નોંધ પૂછાય પાઠમાંથી લખવાનું આવશે ત્યાર પછી આ જે નોંધ પૂછી હોય તો એની આગળ પાછળ પાઠની અંદર જે આવતું હોય એ તમારે લખવાનું કે કદાચ એને તમે જે રત્ન અમૂલ્ય રત્નની માળા આપેલી ઓછા મૂલ્યની લાગી હશે એટલે કદાચ એ કંઈક વધારે લેવા માટે આવતી હશે અને ત્યારે ચારો જવાબ આપે છે કે ભલે આવે એ સંતોષ પામીને છે એવો જવાબ આપે છે એ બધું તમારે એની અંદર લખવાનું છે ત્યાર પછી એ પરિતુષ્ટાય સ્થિતિ એટલે સંતોષ પામીને છે એની અંદર આખો પાઠનું વ્યવસ્થિત જે તમે સમજ્યા છો એ સારી રીતે એની અંદર લખવાનું રહે ત્યાર પછી જે માતૃભાષામાં જવાબ એ તો તમે સરસ મજાના આવે લખી શકો કે કુંભીલક પોતાનો શો પરિચય આપે છે કેવો પરિચય આપે છે કે હું તો સાત છિદ્રોવાળી સાત સૂરવાળી વાંસળી વગાડું છું હું સાત તારવાળી ગરજતી એ જણકાર કરતી વીણાને વગાડું છું ગધડાની માફક ગીત ગાઉં છું ગાવામાં મારી પાસે કુમરૂ કે નારદવાળી કોણ અને આર્યા વસંત સેના વડે આજ્ઞા અપાયેલો તેનો દાસ કુંભીલક છું એટલે આ બધું છે પોતાનું વર્ણન કરે છે સ્ટેજ ઉપર કે હું આવો છું એટલે એ બધું તમારે એની અંદર લખવાનું ત્યાર પછી છે કુંભીલક વિદુષકને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતના આપે છે એ જે બે પ્રશ્નો પૂછે છે એના જવાબ જે રીતે અપાય છે ને પછી વસંત સેના વસંતે એ નામ છે એ બહાર નીકળે છે એ રીતના તમે ટૂંકમાં જવાબ છે લખી શકો છો ત્યાર પછી છે વિદુષેક ચારદૂતને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતના આપે છે શું કહે છે કે તમારા લેણદાર આવ્યા છે અને એ રીતના જે સમાચાર આપે છે તમે વ્યવસ્થિત લખી શકો છો કે ચેટને શું કહીને ચારુદત્ત સત્કારે છે શું કહીને સત્કારે છે ચેટને શું કહીને ચારુદત સત્કારે છે કે તમે પ્રિયવચન બોલનાર છો કે ચારુ વસંત સેનાના આવવાના સમાચાર લઈને આવ્યા છો એટલે તમે પ્રિયવચન બોલનાર છો અને ક્યારેય પ્રિયવચન બોલનારને હું નિશા નિરાશ કરતો નથી એથી આ ઈનામ સ્વીકારો ત્યાર પછી જુઓ શું કે છે વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસન સેના શા માટે આવી રહી છે લેણદાર છે ને ઓછા મૂલ્યની લાગી હશે એટલે વધારે મૂલ્ય લેવા આવી હશે ને બધું તમે એની અંદર લખી શકો વિવરણાત્મક નોંધ લખો એ પેલી ત્રણ આપણા એ પાઠની અંદર આપેલી છે પુસ્તકની અંદર વિદુષક પછી ઇન્દ્રમ અહકાર કામુક અને યુગ્નો પવિતમ એ ત્રણ વિશે લખવાનું પછી સમીક્ષાત્મક નોંધ લખો એની અંદર તમારે ત્રણેયની અંદર આમ તો પાઠની અંદર જે સમજ્યા છો એ જ બધું લખવાનું છે વ્યવસ્થિત એશા સાન એશા કા એશા કા ને એ બધું જે છે એ તમે વ્યવસ્થિત સારા અક્ષરે છે તમારા પાઠની અંદર લખી શકો છો ત્યાર પછી જુઓ અહીંયા તમને જોડકા આપેલા છે કે ખરેખર જોડકાની અંદર સાચું શું આવશે ચેટહ ચેટહ શબ્દ છે એની સામે શું આવશે તો કે કુંભિલક કુંભિલક અને ચેટ બંને એક જ છે ત્યાર પછી છે વિદુષકઃ વિદુષકનું સાચું નામ શું છે તો મૈત્રેય જો આ મૈત્રેય શબ્દ છે પાઠની અંદર ક્યાંય આવતો નથી પરંતુ જ્યારે આપણે એની નોંધ જોઈ એની અંદર ખબર પડી આપણને કે વિદુષક જે છે એનું નામ મૈત્રેય છે લાવુ એક્ઝામની અંદર પૂછાય તો આપણે જ્યારે લેક્ચર ભર્યો હોય તો યાદ હોય કે એનું નામ મૈત્રેય છે ત્યાર પછી છે નાયક નાયકનું નામ શું છે તો ચારુદત્ત નાયિકા એટલે વસંત સેના શુદ્રક યાદ રાખતા જવાનું છે હવે આ રીતે આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ કયો પાઠ પૂર્ણ કર્યો પરિતુષ્ટા એટલે સંતુષ્ટ થઈને જશે બધાએ પોતાની બુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે અનુવાદ લખી નાખવાનો જે અઘરા શબ્દાર્થ જે છે ઘણા બધા એ પણ તમારે લખી નાખવાના જ્યારે લખશો એટલે તમે લખો એટલે બે વાર ઓછામાં ઓછા વાંચી લેવાના એટલે એક્ઝામની અંદર પણ આપણને તકલીફ પડે નહીં અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો વ્યવસ્થિત સારા અક્ષરે લખી કાઢવા એ જ તમારું હોમવર્ક છે